અમદાવાદથી સમાચાર. જિલ્લા પંચાયતમાં જીત બાદ પણ કોંગ્રેસનો પ્રમુખ ન બને તે માટે ભાજપે રણનીતિ બનાવી છે. 34માંથી 30 બેઠકો જીતીને ભાજપે જિલ્લા પંચાયત પર કબજો કર્યો છે, પરંતુ સુરક્ષિત બેઠક પર ચૂંટાયેલા સભ્યને ભાજપ હવે રાજીનામું અપાવશે. રાજીનામું આપ્યા બાદ આ બેઠક પર આદિવાસી ઉમેદવારને ચૂંટણી લડાવવામાં આવશે. અનામત રોટેશન પ્રમાણે પ્રમુખ પદ માટે આદિવાસી સભ્યને તક મળશે.